दादर नगर हवेली सेलवास खाते प्रशासक प्रफुल्ल पटेल की उपस्थिति में हर घर तिरंगा कार्यक्रम की उजवणी अंतर्गत विविध कार्यक्रमों आयोजन करने की रूपरेखा घड़वामां आवी हती। केन्द्र शासित प्रदेश दादर नगर हवेली सेलवास खाते प्रशासक प्रफुल्ल पटेल की उपस्थिति में आजादी का अमृत महोत्सव अंतर्गत हर घर तिरंगा कार्यक्रम योजवामां आव्यो हतो। आगामी दिवसों में चालनारा कार्यक्रम अंतर्गत शेरी नाटकों प्रभात फेरी विविध स्पर्धा तथा सांस्कृतिक कार्यक्रमों आयोजन करवा माटे शहरना प्रबुद्ध नागरिकों औद्योगिक एकम संचालकों प्रजाना चूंटायेला प्रतिनिधिओ लश्करना निवृत्त जवानों साथे विचार विमर्श करी एमना सुझाव अने भागीदारी तेमज उत्तम रीते आ उत्सव उजवाय ते माटे शाळा कॉलेज गामडे विविध स्थले उजवाना आयोजननी रूपरेखा घड़ी काढवामां आवी हती। આપણે પોતાના કર્તવ્ય પ્રત્યે કેટલા સભાન છીએ, આ વાત પણ આ મહોત્સવની સાથે જોડવાની એમને જે વાત કરી છે આ વાતનો આવકારું છું અને તમામે તમામ મિત્રોને કહું છું કે વધાવી દો, ખૂબ સુંદર વાત મિત્રો। આ આખા ઉત્સવની મહોત્સવ શબ્દ કહું છું, કાર્યક્રમ નહીં, ઉત્સવ, ઉત્સવની મહોત્સવ છે। આ આખા મહોત્સવમાં થોડી સભાનતા, થોડી કાળજી, જેના કારણે ક્યાંક આપણે જે ઈચ્છે કરે નક્કી કરેલા પ્રોટોકોલ્સ છે, ધ્વજ નીચે ન અડી જાય, ફાટેલો ધ્વજ તો ન પડકાવીએ, ફાટેલો ધ્વજ તો ઉતારી લઈએ, એની સાઈઝના સંદર્ભમાં જે નિશ્ચિત કરેલું છે એ બધું થઈ શકે, આ બાબતોની થોડી કાળજી રાખે। અહીંયા મોટાભાગના લોકોના હું સ્ટેટસ જોઉં છું સોશિયલ મીડિયાના, આદરણીય પ્રધાનમંત્રી શ્રી કેટલો નાનકડો વિચાર અમે કર્યો સોશિયલ મીડિયાના સ્ટેટસમાં, ત્રિરંગો આપણે નેશનલ ફ્લેગ લગાવીએ, હું માનું છું આજ દેશમાં કદાચ ખૂબ ઓછા લોકો બાકી હશે કે જેને પોતાનું સ્ટેટસ તરીકે ત્રિરંગો ધામ, આજ બતાવે કે દેશના નાગરિકોમાં રાષ્ટ્રપતિનો ભાવ કેટલો જ્વલંત છે, કેટલો પ્રબળ છે, આ એનો ઉત્તમ ઉદાહરણ છે કે હું મારા ધંધામાં એક ઈમાનદારીપૂર્વક ધંધો કરીશ, હું મારી ક્વોલિટી છે ક્વોલિટી પર કોઈ કોમ્પ્રોમાઇઝ ક્યારેય નહીં કરું, હું સવારે કદાચ વહેલો નિયમિત રીતે ઉઠી અને વ્યાયામ કરીશ, આ બધા સંકલ્પો દેશ માટે જ છે, વ્યક્તિગત ફાયદો એનું કારણ છે, એક થિયરી છે, વ્યક્તિ નિર્માણ દ્વારા સમાજ નિર્માણ અને સમાજ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ, એક સશક્ત શક્તિશાળી વ્યક્તિ એનો સમૂહ બને, એક સમાજ બને, એનો સમૂહ સમાજનો સમૂહ બને, એક સશક્ત રાષ્ટ્ર બનતું હોય, એટલે તમે કરેલો નાનો મોટો કોઈ પણ સંકલ્પ એ રાષ્ટ્ર માટે બિલકુલ ઉપયોગી બની જશે। આ જાગૃતિનો કાર્યક્રમ, તમારામાં પડેલો ભાવ, આ 13, 14, 15 અને એના પહેલા પણ એ જ્વાળામુખીની માફક ભભૂકીને બહાર આવશે, અને મને એમ લાગે છે, મને તો સંપૂર્ણ શ્રદ્ધા છે, સંપૂર્ણ શ્રદ્ધા છે, હું નિરાશાવાદી માણસ નથી, હું આશાવાદી માણસ છું, મને પોતાને ચોક્કસ અંધાર વિશ્વાસ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી કુશળ નેતૃત્વમાં આ દેશનો પ્રત્યેક નાગરિક રાજકીય કોઈ પણ જાતના એક એકબીજાના પ્રેમ રાખ્યા સિવાય આ દેશને વિશ્વગુરુના સ્થાન પર બિરાજમાન કરવા માટે પોતાનાથી બનતું બધું જ યોગદાન આપવા માટે આપણે हर घर तिरंगा अभियान को संपूर्ण रूप से सफल बनाने के उद्देश्य से पूरे प्रदेश में महत्तम जन भागीदारी की अपील हेतु इस आयोजित जागरूकता समारोह के हर घर तिरंगा अभियान को संपूर्ण रूप से सफल बनाने के लिए हमारा संघ प्रशासन कटिबद्ध है। आपने जे आ सवर्ण જ્યારે આપણી પાસે આ ક્ષણ આવી રહ્યું છે કે 75 યર્સ થયા આપણી આઝાદીને, આપણી ફ્રીડમને, તો એટલે જ આ પ્રોગ્રામને કરવામાં આવશે, અને આની સાથે સાથે જે 5 કી થીમ્સ છે કે આપણે સૌથી પહેલા તો આપણી જે ફ્રીડમ સ્ટ્રગલ છે એને ના ભૂલીએ, અગર આપણે એનો સરવાળો કરીએ તો એક દર 15 મિનિટમાં એક એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ રહી છે અંડર આઝાદી કા અમૃત મહોત્સવ, અને આ લાસ્ટ 75 વીક્સ થી ચાલી રહી છે। કે આપણે સેલ્ફી બૂથ જોયેલા હશે, એક સિમ્પલ QR કોડ છે, ફોટો લેવાનો છે અને અપલોડ કરવાનો છે, તો ધેટ ઇઝ ઓલસો અ બિગ રિવોલ્યુશન ધેટ ઇઝ ઓલરેડી હેપનિંગ, એન્ડ હું મારી આપ બધાને રિક્વેસ્ટ છે કે એમાં પણ વળી ચડીને હિસ્સો લઈએ। કે અભિયાન કે લે લોકો કે બીચ મે જા રહે થે તો બહોત સારે લોગ એસે ભી થે વો જો પૂછ રહે થે કે હમકો તિરંગા કોન દેગા,
तो हम लोग लोगों को एनकरेज कर रहे हैं सर ये बातें बता के कि मोदी जी ने फ्री राशन और फ्री वैक्सीनेशन दिया था, लेकिन एक देशभक्त या भारतीय होने के नाते आपको अपनी रिस्पॉन्सिबिलिटी और अपने खर्चे पर एक छोटा तिरंगा लेकर अपने घरों में फहराना है। और सर एस एम सी की तरफ से हमारे सीओ सर ने भी सबको एनकरेज किया है कि हम लोग दादरा नगर हवेली में एक ही टाइम पे गुब्बारा फुलाकर एक ही टाइम पे रिलीज करेंगे, ये कुछ हम लोग यूनिक करने की कोशिश करें। यात्रा होती है तो साथ ही साथ लोगों को ये भी पता होना चाहिए कि फंडामेंटल ड्यूटीज क्या है हमारे देश के प्रति। डेली जो मैसेजेस जाते हैं पेरेंट्स को एटलीस्ट पेरेंट एक बार उसको देखता है तो वो भावना जगेगी। दूसरा 2 अगस्त से लेकर के 15 अगस्त तक हमने अद्वैता गुरुकुल सेलिब्रेटिंग 75 इयर्स ऑफ आजादी का महोत्सव जो है उसमें हमने डेली 5 क्वेश्चंस बच्चों के लिए हम भेजते हैं ताकि जो आजादी का अमृत महोत्सव है उसके बारे में थोड़ी बहुत जानकारी उनको मिले। क्वेश्चन आंसर्स दोनों ग्रुप्स के हैं। पीटीएम हमने ऑर्गेनाइज किया है कमिंग वीक में और इस वीक में भी ताकि जब पेरेंट्स आ रहे हैं तो हम पेरेंट्स से साथ साथ बात भी करें और उनको इसके बारे में जानकारी भी दें। तीसरा ये कि बच्चों को पूरा नेक्स्ट वीक जो है हम लोग इसके बारे में बता रहे हैं एंड 15 अगस्त को जैसे आपने बताया कि वो अपनी हर एक राज्य की वेशभूषा में आए तो ऑलरेडी हमने ये चीज़ कर रखा है तो अच्छा लगा सुन करके कि हम भी सही दिशा में चले।